गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? आवर सब्जेक्ट इज बिल्डिंग मटेरियल एंड टॉपिक टू बी डिस्कस टुडे ऑफ आवर चैप्टर क्ले प्रोडक्ट इज रिफैक्टरी ब्रिक्स, मैन्युफैक्चरिंग ऑफ ब्रिक्स में अपना सब टॉपिक आवशे इन्ग्रीडियंट आर रिक्वायर इन द क्ले टू मेक द ब्रिक्स, हार्मफुल इन्ग्रीडियंट इन द क्ले फॉर ब्रिक मेकिंग एंड प्रिपरेशन ऑफ सॉइल फॉर प्रोडक्शन ऑफ ब्रिक्स. तो स्टूडेंट्स, आपणे लास्ट लेक्चरमां ईंटोना गुणधर्मो एटले रिक्वायरमेंट्स ऑफ धी ब्रिक्स, क्लासिफिकेशन ऑफ धी क्ले प्रोडक्ट्स अने ईंटोना प्रकार टाइप्स ऑफ धी ब्रिक्स, तेमां आपणे सेंडलाइम ईंटो, एसिड रेजिस्टन्स ब्रिक्स, फ्लाय एश ब्रिक्स, ब्लंट क्रे, फेसिंग ब्रिक्स अने ખાસ આકાર ધરાવતી ઈંટો એટલે કે સ્પેશિયલ ફોર્મ્સ ઓફ ધી બ્રિક્સની આપણું ડિસ્કશન કર્યું હતું અને એનું નોલેજ મેળવ્યું હતું. તો હવે આજે આપણે રિફેક્ટરી બ્રિક્સ તરફ આગળ વધીએ. તો રિફેક્ટરી બ્રિક્સના ત્રણ પ્રકાર છે, એસિડિક બ્રિક્સ, બેઝિક બ્રિક્સ અને ન્યુટ્રલ બ્રિક્સ. તો તેમાં પહેલું આવે છે એસિડિક બ્રિક્સ છે. તો એસિડિક બ્રિક્સમાં ફાયર બ્રિક આવે છે કે બ્રિક્સ મેડ ફ્રોમ ધ ફાયર ક્લે વિથ અ હાઈ કન્ટેન્ટ ઓફ સિલિકા, એ સ્મોલ અમાઉન્ટ ઓફ ધ એલ્યુમિનિયા એન્ડ એ સ્મોલ અમાઉન્ટ ઓફ ફ્લેક્સ. સિન્સ ધ ફાયર ક્લે ડઝ નોટ કન્ટેન કેલ્શિયમ, મેગ્નેશિયમ એન્ડ આયર્ન ઓક્સાઇડ, ઇટ ડઝ નોટ મેલ્ટ ક્વિકલી એટ ધ હાઈ ટેમ્પરેચર. કન્સિડરિંગ ધ રેઝિસ્ટન્સ ઓફ ટેમ્પરેચર બ્રિક, ઇટ ઇઝ ક્લાસિફાઈડ અઝ હાઈ ડ્યુટી, મીડિયમ ડ્યુટી એન્ડ લો ડ્યુટી. યુઝ ફોર લાઇનિંગ સ્ટીલ ફર્નેસ એન્ડ ધ ગ્લાસ ફર્નેસ. એટલે વધુ પ્રમાણમાં સિલિકા, થોડા પ્રમાણમાં એલ્યુમિનિયા અને થોડા ફ્લક્સો ધરાવતી ફાયર ક્લેમાંથી બનાવેલી ઈંટો છે કે જેને આપણે ફાયર બ્રિક કહેવામાં આવે છે. ફાયર ક્લેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ઓક્સાઇડ ન હોવાથી તે ઊંચા તાપમાને જલ્દી પીગળતી નથી. ફાયર ક્લેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ઓક્સાઇડ ન હોવાને લીધે તે ઊંચા તાપમાને જલ્દીથી પીગળતી નથી. તાપમાનની ઈંટની પ્રતિરોધકતાને ધ્યાનમાં લઈ તેને હાઈ ડ્યુટી, મીડિયમ ડ્યુટી અને લો ડ્યુટીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ટીલની ભઠ્ઠીઓ છે, કાચ બનાવવાની ભઠ્ઠીઓ છે ના લાઇનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ફાયર બ્રિક્સ. એમાં બીજી આવે છે તે સિલિકા બ્રિક્સ. ધીસ બ્રિક્સ કન્ટેન 95% સિલિકા, 2% કેલ્શિયમ ઓક્સાઇડ ઓર એ સ્મોલ અમાઉન્ટ ઓફ ધી ફાયર ક્લે ઇઝ એડેડ ટુ ઇન્ક્રીઝ ધ પ્લાસ્ટિસિટી. મોલ્ડિંગ ધીસ બ્રિક્સ રિક્વાયર મોર પ્રેશર એન્ડ મોર ટેમ્પરેચર ફોર કમ્બશન. ધીસ બ્રિક્સ હેવ એ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ 15 ન્યૂટન પર mm² એન્ડ કેન વિસ્ટેન્ડ ટેમ્પરેચર અપ ટુ 2000 સેલ્સિયસ. ધ હાયર ઓફ ધી કોફિશિયન્ટ ઓફ ધી એક્સપાન્શન ઓફ ધીસ બ્રિક સો પ્રોવાઈડ વાઇડર ધ જોઈન્ટ ઇન ધ કન્સ્ટ્રક્શન. એટલે કે આ ઈંટોમાં 95% સિલિકા હોય છે. પ્લાસ્ટિસિટી વધારવા માટે 2% કેલ્શિયમ ઓક્સાઇડ અને થોડા પ્રમાણમાં ફાયર ક્લે ઉમેરવામાં આવે છે. આ ઈંટોના મોલ્ડિંગ માટે વધુ દબાણની અને વધુ તાપમાનની જરૂર પડે છે. આ ઈંટોનું દાબ સામર્થ્ય 15 ન્યૂટન પર mm² છે અને 2000 સેન્ટીગ્રેડ સુધી તાપમાન સહન કરી શકે છે. તેમજ આ ઈંટોનો પ્રસરણ આંક વધુ હોવાથી બાંધકામમાં સાંધામઓ વધુ પહોળા રાખવા પડે છે. આ ઈંટોનો પ્રસરણ આંક એટલે કે કોફિશિયન્ટ ઓફ એક્સપેન્શન વધુ હોવાથી બાંધકામમાં સાંધાઓ વધુ પહોળા રાખવા પડે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે એ બેઝિક ઈંટો, બેઝિક બ્રિક્સ. ધીસ બ્રિક આર મેડ ફ્રોમ બેઝિક રિફેક્ટરી મટીરિયલ લાઇક મેગ્નેસાઇટ ઓર એ ડોલેમાઇટ, બોક્સાઇટ. Hence,
नोन एज ए मेग्नीशाइट डोलेमाइट और बॉक्साइट ब्रिक्स। એટલે આ ઈંટો છે એ મેગ્નેસાઇટ કે ડોલેમાઇટ બોક્સાઇટ જેવી બેઝિક રિફેક્ટરી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, તેથી તેને મેગ્નેસાઇટ, ડોલેમાઇટ અને બોક્સાઇટ ઈંટો તરીકે ઓળખાય છે। મેગ્નેસાઇટ બ્રિક્સ, ધીસ બ્રિક્સ કન્ટેન મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ એ સ્મોલ અમાઉન્ટ ઓફ સિલિકા, એ લિટલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇઝ એડેડ ટુ ઇન્ક્રીઝ ધ પ્લાસ્ટિસિટી। મેગ્નેસાઇટ ઈંટો કે જે બેઝિક ઈંટોનો એક પ્રકાર છે, એ આ ઈંટોમાં મેગ્નેશિયમ તથા કેલ્શિયમ ઓક્સાઇડ થોડા પ્રમાણમાં સિલિકા ધરાવે છે અને પ્લાસ્ટિસિટી વધારવા માટે તેમાં થોડોક મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે। ધીસ બ્રિક આર યુઝફુલ ફોર લાઇનિંગ બેઝિક બેસેમર કન્વર્ટર બેઝિક ઓપન હાર્થ ફર્નેસ એન્ડ ધ બ્લાસ્ટ ફર્નેસ। This brick are also used for metrology from the carbonate of the magnesia and lime। એટલે આ ઈંટો બેઝિક બેસેમર કન્વર્ટર બેઝિક ઓપન ફર્નેસ અને બ્લાસ્ટ ફર્નેસમાં લાઇનિંગ કરવા માટે ઉપયોગી છે, તેમજ મેટલજી માટે પણ આ ઈંટનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે। So this is the magnesite bricks types of basic। Next છે એ ડોલેમાઇટ ઈંટો, તે પણ બેઝિક બ્રિક્સમાં આવે છે। ધીસ બ્રિક આર મેડ ફ્રોમ કેલ્શિયમ ડોલેમાઇટ કાર્બોનેટ ઓફ ધી મેગ્નેશિયા એન્ડ લાઇમ। ડોલેમાઇટ બ્રિક્સ શ્રિંક એટ ધ હાઈ ટેમ્પરેચર। આ ઈંટો છે એ કેલ્સિનેશન કરેલ ડોલેમાઇટ કાર્બોનેટ ઓફ ધી મેગ્નેશિયા અને લાઇમમાંથી બનાવવામાં આવે છે। ડોલેમાઇટ ઈંટો છે તે ઊંચા ઉષ્ણતામાને સંકોચન પામે છે। નેક્સ્ટ છે બોક્સાઇટ બ્રિક્સ। ધીસ બ્રિક્સ કન્ટેન 50% ઓફ એલ્યુમિનિયા એન્ડ ધ આયર્ન ઓક્સાઇડ એન્ડ એ સ્મોલ અમાઉન્ટ ઓફ સિલિકા એન્ડ ફાયર ક્લે। ધીસ બ્રિક કુડ નોટ બી યુઝફુલ અસ તે શ્રિંક એટ ધ હાયર ટેમ્પરેચર। આ ઈંટોમાં 50% એલ્યુમિનિયા અને આયર્ન ઓક્સાઇડ અને થોડા પ્રમાણમાં સિલિકા અને ફાયર ક્લે હોય છે। વધુ તાપમાને વધુ સંકોચન થતું હોવાને લીધે આ ઈંટો ઉપયોગી બની શકતી નથી। નેક્સ્ટ પ્રકાર છે એ ન્યુટ્રલ ઈંટો, તેમાં પહેલું આવે છે ક્રોમ બ્રિક્સ। ધીસ બ્રિક્સ કન્ટેન ઓક્સાઇડ ઓફ ધી ક્રોમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એન્ડ સિલિકોન। ધીસ બ્રિક્સ આર ઇરોઝન રેઝિસ્ટન્સ યેટ નોટ એઝ એ સેટિસ્ફેક્ટરી એઝ ધ રિફેક્ટરી બ્રિક્સ। એટલે આ ઈંટો છે તે ક્રોમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ અને સિલિકોનના ઓક્સાઇડો ધરાવે છે। આ ઈંટો ખવાણ પ્રતિરોધક છે, છતાં રિફેક્ટરી ઈંટો તરીકે સંતોષકારક નથી। ધીસ ઇઝ અ ક્રોમ બ્રિક્સ ટાઈપ્સ ઓફ ન્યુટ્રલ બ્રિક્સ। બીજો એમાં આવે છે ક્રોમ મેગ્નેસાઇટ બ્રિક્સ। ક્રોમ ઓર એન્ડ મેગ્નેસાઇટ આર ધ મેઇન કમ્પોનેન્ટ ઓફ ધીસ બ્રિક્સ। ધીસ સ્ટ્રેન્થ ઓફ ધીસ બ્રિક્સ ઇઝ ગુડ। એટલે કે ક્રોમ મેગ્નેસાઇટ બ્રિક્સ છે એ ક્રોમ ઓર અને મેગ્નેસાઇટ આ ઈંટોના મુખ્ય ઘટકો છે। આ ઈંટોનું સામર્થ્ય સારું હોય છે, સ્ટ્રેન્થ સારી હોય છે। નેક્સ્ટ આવે છે ફોસ્ટેરાઇટ બ્રિક્સ। ધીસ બ્રિક્સ આર મેડ ફ્રોમ ફોસ્ટેરાઇટ। ધીસ બ્રિક્સ હેવ એ ગુડ સ્ટ્રેન્થ એન્ડ લો શ્રિંકેજ। એટલે કે આ ઈંટો ફોસ્ટેરાઇટમાંથી બનાવવામાં આવે છે। આ ઈંટોનું સામર્થ્ય ખૂબ જ સારું હોય છે અને સંકોચન પણ ખૂબ જ ઓછું હોય છે। નેક્સ્ટ છે સ્પાઇનલ બ્રિક્સ। મેગ્નેશિયમ એન્ડ એલ્યુમિનિયમ આર યુઝ એઝ એ રિફેક્ટરી મટીરિયલ ફોર ધીસ બ્રિક્સ। ધીસ બ્રિક્સ આર મેડ ઇન એન ઇલેક્ટ્રિક ફર્નેસ
Neutral bricks are used in furnace where the reaction is either acidic or basic. The process is same. એટલે કે આ ઈંટો માટે રિફેક્ટરી સામગ્રી તરીકે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયા ઉપયોગ થાય છે. આ ઈંટો ઇલેક્ટ્રિક ફર્નેસમાં બનાવવામાં આવે છે. જે ભઠ્ઠીઓમાં રિએક્શન એસિડિક અથવા તો બેઝિક બંને થતા હોય ત્યાં ન્યુટ્રલ બ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધી ઈંટો માટે ઉત્પાદનની પ્રક્રિયા સેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રિફેક્ટરીસ બ્રિક્સ તેની ચર્ચા કરી કે તેમાં ત્રણ પ્રકાર આવે છે, એસિડિક બ્રિક્સ, બેઝિક બ્રિક્સ અને ન્યુટ્રલ બ્રિક્સ. તો એસિડિક બ્રિક્સમાં આવે છે ફાયર બ્રિક્સ અને સિલિકા બ્રિક્સ. બેઝિક બ્રિક્સમાં આવે છે મેગ્નેસાઇટ બ્રિક્સ, ડોલેમાઇટ બ્રિક્સ, બોક્સાઇટ બ્રિક્સ. તેમજ ન્યુટ્રલ બ્રિક્સમાં આવે છે કોમ બ્રિક્સ, કોમ મેગ્નેસાઇટ બ્રિક્સ, ફોસ્ટેરાઇટ બ્રિક્સ અને સ્પાઇનલ બ્રિક્સ. ડિયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક આપણો છે એ મેન્યુફેક્ચરિંગ ઓફ બ્રિક્સ. હવે તેમાં આજે આપણે ઈંટો બનાવવા માટે માટીમાં જરૂરી ઘટકો, ઈંટો બનાવવા માટે માટીમાંના હાનિકારક ઘટકો અને ઈંટોના ઉત્પાદન માટે માટી તૈયાર કરવી તે ત્રણ ટોપિકની આપણે ડિસ્કશન કરશું અને સમજશું. તો બ્રિક્સ આર મેડ ઓફ ક્લે. ઇન ઓર્ડર ફોર બ્રિક્સ ટુ બી ગુડ, ધ ફોલોઈંગ ઇન્ગ્રીડિયન્ટ્સ આર રિક્વાયર્ડ ઇન ધ ક્લે ટુ મેક બ્રિક્સ. માટીમાંથી ઈંટો બનાવવામાં આવે છે. ઈંટો સારી બને અને તે માટે ઈંટો બનાવવાની માટીમાં આપણે ક્યાં ક્યાં ઘટકો જોઈએ છે તે આપણે ડિસ્કસ કરીએ. ઇન્ગ્રેડિયન્ટ રિક્વાયર ફોર ધ બ્રિક મેકિંગ ક્લે, એટલે કે ઈંટો બનાવવા માટે માટીમાં જરૂરી ઘટકો. તો તેમાં પહેલું આવે છે એલ્યુમિનિયા. એલ્યુમિનિયા મેક્સ ધ ક્લે સુટેબલ ફોર મોલ્ડિંગ, હાવેવર ઇટ ઇઝ ટુ મચ ઇટ ડિયર્સ એલ્યુમિનિયા. એલ્યુમિનિયા મેક્સ ધ ક્લે સુટેબલ ફોર મોલ્ડિંગ, હાવેવર ઇફ ઇટ ઇઝ ટુ મચ ઇટ ડ્રાઈસ આઉટ ડ્યુરિંગ ધ ડ્રાઇંગ ઓર કમ્બશન એન્ડ ધ બ્રિક્સ શ્રિંક એન્ડ ધ બ્રિક્સ બિકમ ટુ હાર્ડ. સો ધ એલ્યુમિનિયા કન્ટેન્ટ નીડ્સ ટુ બી અરાઉન્ડ 20-30%. એ એલ્યુમિનિયાના માટીને ઘડવા માટે શું ઘટ્ટીએ બનાવે છે? એલ્યુમિનિયા માટીને ઘડવા માટે શું ઘટ્ટીએ બનાવે છે? છતાં પણ જો વધારે પ્રમાણમાં હોય તો સૂકવણી દરમિયાન અથવા તો દહન દરમિયાન, એટલે કે ડ્રાઇંગ પ્રોસેસમાં અથવા તો કમ્બશન પ્રોસેસમાં તે મળાઈ જાય છે. તેમજ આ ઈંટોનું સંકોચન થાય છે તથા ઈંટો વધુ પડતી સખત પણ બને છે, હાર્ડ બની જાય છે, ખૂબ હાર્ડ બની જાય છે. તેથી એલ્યુમિનિયાનું પ્રમાણ 20-30% જેટલું જ હોવું જોઈએ. નેક્સ્ટ આવે છે એ સિલિકા. સિલિકા વિથ 50-60% અલોન ઓર વિથ એલ્યુમિનિયા મેક્સ બ્રિક હાર્ડ, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ. ધ બ્રિક્સ સિકેજ એન્ડ રિટેન ધેર શેપ. ઇફ ધ અમાઉન્ટ ઓફ ધી સિલિકા ઇઝ ટુ હાઈ, ધ બ્રિક્સ બિકમ બ્રિટલ એન્ડ પોરોસ એન્ડ કન્સિસ્ટ ડિફિકલ્ટ ડ્યુરિંગ ધ કમ્બશન. 50-60% એટલી અથવા તો એલ્યુમિનિયાની સાથેની સિલિકાથી ઈંટો સખત, મજબૂત અને ટકાઉ બને છે. તેમજ ઈંટોનું સંકોચન ઓછું થાય છે અને મળાઈ પણ જતી નથી અને એકસરખો આકાર જાળવી રાખે છે. સંકોચને ઓછું થાય છે અને મળાઈ પણ જતી નથી અને તેનો શેપ જાળવી રાખે છે. સિલિકાનું પ્રમાણ વધુ હોય તો ઈંટો બરડ બને છે. જો સિલિકાનું પ્રમાણ વધારે હોય તો ઈંટો બરડ બને છે અને છિદ્રાળુ બને છે, પોરોસ બને છે અને દહન દરમિયાન મુશ્કેલી પણ આવે છે, ડિફિકલ્ટી ડ્યુરિંગ ધ કમ્બશન. નેક્સ્ટ છે લાઈમ.
If the clay contains 5% of lime, silicon is reduced, silica is used and hard binding material is formed, which gives strength to the bricks. Excessive amount of the lime make it possible for bricks to melt or become awkward during the combustion. Lime result in the quick lime during the combustion, which when exposed to moisture causes the bricks to break. એટલે જ્યારે વધુ પડતા ચૂનાથી ઈંટો છે એ આપણે બેડોર બને છે અને માટીમાં 5% જેટલો ચૂનો હોય તો તેમાં સંકોચન ઓછું થાય છે. સિલિકા ફ્યુઝ થઈ જાય છે અને સખત બાઇન્ડિંગ સામગ્રી બને છે કે જે ઈંટોને સામર્થ્ય આપે છે. ચૂનાનું પ્રમાણ વધુ પડતું હોય તો ઈંટોને દહન દરમિયાન પીગળવામાં અને બેડોર બનવામાં સંભવ રહે છે. ચૂનાના ગઠ્ઠા દહન દરમિયાન ક્વિક લાઇમમાં પરિણમે છે, ઇન ક્વિક લાઇમ, કે જેને હિસાબે ભેજના સંપર્કમાં આવવાથી ઈંટો તૂટવા માંડે છે. જ્યારે મોઇશ્ચરના સંપર્કમાં આવશે ત્યારે બ્રિક્સ છે એ તૂટવા માંડશે. આયર્ન ઓક્સાઇડ, 5% ઓફ ધી આયર્ન ઓક્સાઇડ હેલ્પ્સ ધ બ્રિક્સ ટર્ન ઇન ટુ રેડ. એક્સેસિવ આયર્ન ઓક્સાઇડ હેવ સોફ્ટેન્ડ ધ બ્રિક્સ ડ્યુરિંગ ધ કમ્બશન ટુ મેક ધેમ ઓકવર્ડ ઓર ડાર્ક બ્લુ ઇન કલર. ઇફ ધ આયર્ન ઓક્સાઇડ કન્ટેન્ટ ઇઝ લો, ધ બ્રિક્સ ટર્ન ટુ યલો. આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ માટીમાં 5% જેટલું હોય તો તે સિલિકાના ફ્યુઝિંગમાં મદદરૂપ બને છે અને તે ઈંટોને લાલ રંગ બનાવે છે. વધુ પડતા આયર્ન ઓક્સાઇડથી ઈંટો દહન પામતી વખતે પોચી થઈ જાય છે, એટલે કે ડ્યુરિંગ કમ્બશન ઇટ મેક્સ ઓકવર્ડ એન્ડ સોફ્ટ, એટલે કે પોચી થઈ જાય છે, તેમજ બેડોર બનવાનો સંભવ રહે છે, એટલે કે ઓકવર્ડ બને છે, અથવા તો ઘેરા વાદળી રંગની બને છે. હવે આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ ઓછું હોય, ધારો કે આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, 5%થી ઓછું હોય, તો ઈંટો પીળા પડતા રંગની થવાની સંભાવના રહે છે. અને મેગ્નેશિયા, ઇફ ધેર ઇઝ અ સ્મોલ અમાઉન્ટ ઓફ ધી મેગ્નેશિયા ધ બ્રિક્સ બીકમ એ યલોઇશ એન્ડ ધ સિકેજ ઓફ ધી બ્રિક ડિક્રીઝ. એક્સેસિવ મેગ્નેશિયા મેક ધ બ્રિક વોર્સ. અલ્પ પ્રમાણમાં મેગ્નેશિયા હોય તો ઈંટો પીળાસ્પર્તી બને છે અને ઈંટોનું સંકોચન ઘટે છે, ડિક્રીઝ ધ સિકેજ ઓફ બ્રિક્સ. અને જો વધુ પડતા મેગ્નેશિયાથી ઈંટો છે એ કેવી બને છે, તો કે ખરાબ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈંટો બનાવવા માટે માટીમાં જે જરૂરી ઘટકો છે તેનું ડિસ્કશન કર્યું, તો તેમાં એલ્યુમિનિયા, સિલિકા, ચૂનો, આયર્ન ઓક્સાઇડ અને મેગ્નેશિયા, આ તત્વો છે તે ઈંટો બનાવવા માટે માટીમાં જરૂરી ઘટકો છે. નેક્સ્ટ છે આપણો ટોપિક, તે હાર્મફુલ ઇન્ગ્રેડિયન્ટ ફોર બ્રિક મેકિંગ. તેમાં પહેલું આવે છે ચૂનો, લાઇમ. એક્સેસિવ લાઇમ મેક્સ ધ બ્રિક ઓકવર્ડ એન્ડ બ્રોકન વેન ધ બ્રિક્સ કમ ઇન ધ કોન્ટેક્ટ વિથ ધ મોઇશ્ચર. એટલે કે વધુ પડતા ચૂનાથી ઈંટો બેડોળ બને છે અને ચૂનાના ગાંગડા ભેજના સંપર્કમાં આવવાથી ઈંટો તૂટી જાય છે. આયર્ન પાયરાઇટ્સ, બ્રિક ક્રિસ્ટલાઇઝેશન એન્ડ બ્રેક. એટલે કે આયર્ન પાયરાઇટ્સનું પ્રમાણથી ઈંટોમાં સ્ફટિકરણ થાય છે અને બ્રિક્સ છે એ તૂટી જાય છે, એમાં ક્રેક્સ પડતી જાય છે. પછી આવે છે એ પીસીસ ઓફ સ્ટોન, એટલે કે પથ્થરના ટુકડા. કે નોટ બી મિક્સ ઇન ધ ક્લે, સો ક્લે કે નોટ બી યુનિફોર્મ, સચ સોઇલ બીકમ પોરોસ. બીકોઝ ઓફ ધીસ બ્રિક્સ કે નોટ બી બ્રોક ઇન ટુ ધ ડિઝાયર શેપ. પથ્થરના ટુકડા માટીમાં મિશ્રિત હોય તો માટી છે એક રૂપ બની શકતી નથી,
એટલે આવી માટી નબળી અને છિદ્રાળુ બને છે. ધીસ સોઇલ બીકમ પોરોસ. અને આને કારણે ઈંટોને ઈચ્છિત આકારમાં આપણે જ્યારે તોડવી હોય ત્યારે તોડી શકાતા નથી. ધારો કે આપણે હાફ બીપમાં તોડવી છે, કે ઇન્ક્લોઝરમાં તોડવી છે, ક્વીન ક્લોઝરમાં તોડવી છે, કે સ્ક્વિન્ટનો આકાર આપવો છે, તો તેમાં એ આકાર આપણે આપી શકતા નથી. એટલે આપણે ડિઝાઇલ શેપમાં આપણે એને તોડી શકતા નથી. નેક્સ્ટ છે આલ્કલી. ઇટ એક્સ એઝ એ ફ્લક્સ સો ડેટ બ્રિક્સ આર ફ્યુઝડ. એફ્લોરન્સ ઓક્યુર ઇન ધ બ્રિક્સ અસ ડે બીકમ એ હાઇડ્રોસ્કોપિક. એટલે એમ કહેવા માગે છે કે આલ્કલી ફ્લક્સ તરીકે કામ કરે છે, જેથી ઈંટો છે એ ફ્યુઝ થાય છે, મળાઈ જાય છે, ઈંટો વળી જાય છે. અને આલ્કલી છે એ ભેજ શોષક એટલે કે હાઇડ્રોસ્કોપિક હોવાથી ઈંટોમાં એફ્લોરન્સ પણ થાય છે. હવે બીજું છે એ કાર્બોદિત પદાર્થો. ધીસ સબસ્ટન્સ મેક ધ બ્રિક પોરોઝ. એટલે કે આ પદાર્થો છે એ ઈંટોને છિદ્રાળુ બનાવે છે. કાર્બોદિત પદાર્થો, કાર્બોહાઇડ્રેટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઈંટો બનાવવાની માટી માટેના હાનિકારક ઘટકોમાં આપણે ચૂનો છે, આયરન પાયરાઇટ્સ છે, પથ્થરના ટુકડાઓ છે, આલ્કલી છે અને કાર્બોદિત પદાર્થોને ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રિપરેશન ઓફ ધી સોઇલ ફોર પ્રોડક્શન ઓફ બ્રિક્સ. તો તેમાં પહેલું આવે છે ક્લિનિંગ એન્ડ એક્સ્ટ્રેશન. રિમૂવ લીવ્સ, ગ્રાસ, સ્ટોન, ફર્ગેમેન્ટ્સ, રૂટ પ્લાન્ટ્સ, ગ્રેવલ ફ્રોમ ધ ટોપ લેયર ઓફ ધી સોઇલ, ધેન ડીગ એન્ડ ગેટ માઉન્ડ્સ ઓફ ધી સોઇલ એન્ડ બ્રેક ઇટ. એટલે કે જમીનની ઉપર આવેલા સ્તરોમાંથી પાંદડા, ઘાસ, પથ્થરના ટુકડા, મૂળિયા, વનસ્પતિ, કાંકરા બધું દૂર કરી અને પછી ખોદાણ કરી અને માટીના ઢેફા મેળવો અને એને ભાંગો એન્ડ બ્રેક ઇટ. નેક્સ્ટ છે વેધરિંગ. સ્પ્રિંકલ વોટર ઓન ધ બ્રોકન માઉન્ડ્સ ઓફ ધી એક્સ્ટ્રેટેડ ક્લે એન્ડ લેટ ઇટ એર ડ્રાય ફોર અ મંથ. ડ્યુરિંગ ધીસ ટાઈમ ટ્વિસ્ટ ધ સોઇલ એટલીસ્ટ ટ્વાઇસ. ખોદેલી માટીના ભાગેલા ઢેફા ઉપર પાણી છાંટી અને એક માસ સુધી એને હવામાં સૂકવવામાં આવે છે. આ સમય દરમિયાન માટીને ઓછામાં ઓછી બે વખત ઉપર નીચે કરવી પડે છે, ટ્વિસ્ટ કરવી પડે છે. નેક્સ્ટ છે એ બ્લેન્ડિંગ. આ પ્રોસેસમાં ક્રશ ધ ક્લે એન્ડ એડ ધ રિક્વાયર એલિમેન્ટ્સ ટુ ઇટ એન્ડ એડ વોટર ટુ ક્લે એન્ડ ઓન ધ ટોપ એન્ડ મિક્સ વેલ. એટલે કે માટીને ભૂકો કરી અને તેમાં જરૂરી જણાતા તત્વો ઉમેરો અને માટીમાં પાણી ઉમેરી ઉપર નીચે કરો, તેમજ સરસ રીતે મિક્સ કરો. ટેમ્પરિંગ. એડ અસ મચ વોટર અસ નીડેડ ટુ ધ ક્લે એન્ડ મેક ઇટ સ્મૂધ. એટલે કે માટીમાં જરૂર જણાય એટલું જ પાણી ઉમેરી તેને આપણે સારી રીતે સુઘટ્ય બનાવો. ઇફ ધ સોઇલ ઇઝ લો, નીડ ધ ફીટ ધ હ્યુમન ઓર એનિમલ્સ. ઇફ ધ સોઇલ ઇઝ હાઈ, યુઝ વિથ ધ પેગમિલ. એટલે કે માટી ઓછી હોય, ખૂબ જ ઓછી માત્રામાં હોય, તો માણસો અને પ્રાણીઓ દ્વારા પંખથી એને ગૂંદવામાં આવે છે. પણ માટી વધારે હોય તો આપણે જે અહીંયા મેં ફિગર બતાવેલી છે તમને, પગમિલનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો પગમિલ કઈ રીતે વર્ક કરે છે તેનું ચાલો ડિસ્કશન કરીએ. પેગમિલ ઇઝ મેડ ઓફ ધી કોન શેપ સિલિન્ડર, ધ અપર ડાયમીટર ઓફ વિચ ઇઝ ગ્રેટર ધેન ધ લોઅર ડાયમીટર. પગમિલ છે એ શંકુ આકારના નળાકારની બનેલી હોય છે, જેનો ઉપરનો વ્યાસ છે એ નીચેના વ્યાસ કરતાં વધુ હોય છે. ધેર ઇઝ એ વર્ટિકલ શાફ્ટ ઇન ધ મિડલ, સમ હોરિઝોન્ટલ હેન્ડલ આર ફિટેડ ઓન ઇટ એન્ડ ધ વર્ટિકલ કટિંગ બ્લેડ ઇઝ અટેચેડ ઓન ધીસ હોરિઝોન્ટલ હેન્ડલ્સ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરી તેમ કે ઉપરનો વ્યાસ છે તે નીચેના વ્યાસ કરતાં વધારે હોય છે અને 2-3 મીટર ઊંચાઈ ધરાવતી પગમિલ અંદાજે 1/3 એટલે કે 1/3 ઊંચાઈ
જમીનમાં દાટેલી રહે છે, એટલે કે જમીનની નીચે છે એનો 1/3 ભાગ જેટલો ભાગ છે એ જમીનમાં નીચે રહે છે. એના મધ્યમાં તમે જુઓ તો એક ઉર્ધ્વ શાફ્ટ હોય છે, વર્ટિકલ શાફ્ટ હોય છે, અને જેના ઉપર કેટલાક ક્ષેતિજ હાથાઓ ફિટ કરેલા હોય છે, એટલે કે ઓરિજિનલ હેન્ડલ. તેમજ ક્ષેતિજ હાથા ઉપર આપણે આ બ્લેડ હોય છે, ઉર્ધ્વ કટિંગ બ્લેસ જોડેલી હોય છે. જ્યારે શાફ્ટને પાવરથી ફેરવવામાં આવે, વેન ધ શાફ્ટ ઇઝ રોટેટેડ વિથ ધ ઇલેક્ટ્રિક પાવર, ધ હેન્ડલ્સ ઓલ્સો રોટેટ વિથ ધ શાફ્ટ. વોટર સ્પ્રિંકલ ક્લે ઇઝ ઇન્સર્ટ ઇન ટુ ધીસ મશીન. આફ્ટર ધ શોર્ટ રોટેશન ઓફ ધી શાફ્ટ, ધ મિક્સ ક્લે ઇઝ એક્સ્ટ્રેક્ટ ફ્રોમ ધ બોટમ. એટલે જ્યારે શાફ્ટને પાવરથી ફેરવવામાં આવે છે, ત્યારે હાથાઓ પણ સાપ સાથે ફરે છે, અને પાણી છાંટેલ માટી આ યંત્રમાં ઉપરથી દાખલ કરવામાં આવે છે, અને થોડા સમય શાફ્ટ ફરે પછી મિશ્રિત થયેલી માટીને તળિયેથી આપણે બહાર કાઢી લેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી પેગ મિલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈંટોના ઉત્પાદનમાં ઈંટો બનાવવાની માટી માટે જરૂરી ઘટકો, ઈંટો બનાવવાની માટી માટે હાનિકારક ઘટકો, અને ઈંટોના ઉત્પાદન માટે માટીને કઈ રીતે તૈયાર કરવી, તેમજ ઓછી હોય તો અને વધારે હોય ત્યારે પગ મિલનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો તેનું ડિસ્કશન કર્યું, તેમજ આપણે રિફેક્ટરીસ બ્રિક્સ કે જેમાં એસિડિક બ્રિક્સ, બેઝિક બ્રિક્સ અને ન્યુટ્રલ બ્રિક્સનું આપણે ડિસ્કશન કર્યું અને સમજ્યા. થેન્ક યુ.